અમારી સાથે ગાયત્રી મંત્ર. ઓ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આજનું ચિંતન, ક્રોધ ના કરશો માફ કરો. આગ તો એને જ બાળે છે જે એની પાસે જાય છે, પરંતુ ક્રોધ તો એ કરનારને જ બાળે છે. જો આપણે પથ્થર પર હાથ પછાડીએ તો આપણને જ વાગે છે. ક્રોધી મનુષ્ય બીજાઓને પછી નુકસાન કરે છે, પરંતુ પહેલાં તો પોતાને જ હાનિ પહોંચાડે છે. જો તમારામાં બળ હોય અને વિરોધી સામે બદલો લેવાની યોગ્યતા હોય, છતાં એને માફ કરો. ક્રોધ કરવો ખૂબ ખરાબ છે. જો તમે ક્રોધનો ત્યાગ કરો અને જે કાંઈ કહેવા ઈચ્છતા હો તે શાંતિથી કહો, તો જેના માટે તમે વ્યાકુળ હો એ સમસ્યાઓનો અડધો ઉકેલ તો આપમેળે જ આવી જશે. આપણી બુરાઈ કરનાર સામે બદલો લઈએ એમાં આપણી મોટાઈ નથી. એવું તો કીડી પણ કરી શકે છે. મોટો તે છે જે પોતાના શત્રુને માફ કરી દે છે. ધરતીને જુઓ, તમે એને ખોદો છો તો બદલામાં તે અન્ન પેદા કરે છે. શેરડીને પીલી નાખીએ છીએ તો બદલામાં તે મીઠો રસ આપે છે. જેણે તમને નુકસાન કર્યું છે તે બિચારો કમજોર છે, એને માફ કરી દો. આંધળા પર તલવાર ચલાવવી તે કોઈ બહાદુરી નથી. બદલો લેવાથી તમને થોડીવાર આનંદ થશે, પરંતુ ક્ષમા આપવાથી જે આનંદ મળશે તે ઘણા લાંબા સમય સુધી ટકશે. અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1941, પેજ 43. ઋષિકા તપધા.